गुड मॉर्निंग एवरीवन। लास्ट आपणे स्वाध्याय 4.1 અને એના આધારે કેટલાક સમ કર્યા હતા અને કેટલાક વિશિષ્ટ દાખલા પણ જોયા હતા અને બીજું એ પણ જોયું હતું કે ઉકેલ કોને કહેવાય છે। તો ફરીથી આજે સમજી લઈએ કે ઉકેલ કોને કહેવાય છે, પછી સ્વાધ્યાય 4.2 તરફ આગળ વધીએ છીએ। તો ઉકેલ એને કહીએ છીએ કે આપેલ સમીકરણ માટે x અને y ની કિંમત માટે જો એ સમીકરણનું સમાધાન થતું હોય, એટલે કે ડાબા બરાબર જમણા થતું હોય, તો એ એક્સ વાય ને આપણે શું કહીએ છીએ, એ આપેલ સમીકરણના ઉકેલ કહીએ છીએ। જ્યારે પણ કોઈ પણ એક લાઈન દોરવામાં આવે છે, રેખા દોરવામાં આવે છે, દાખલા તરીકે x + 2y + 3 આપણે જોઈ હતી, હવે એ રીતે 2x + 7y = 6, એ રેખા માટે આપણને કેટલા બિંદુઓ મળશે, કેટલા ઉકેલ મળશે? તો આપણને ખ્યાલ છે કે રેખા પર કેટલા બિંદુઓ હોય છે, અસંખ્ય। તો એવી જ રીતે આમાં પણ અનંત ઉકેલ મળે છે, એટલે કે અસંખ્ય ઉકેલ મળશે, અને કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી। પણ જ્યારે મને એમ કહેવામાં આવે કે કોઈ ચોક્કસ બિંદુ આપી દીધેલું છે, તો કે એવા કેટલા ઉકેલ મળશે કોઈ ચોક્કસ બિંદુના? તો એ ફક્ત એક ને એક જ બિંદુ મળશે, બરાબર છે। હવે અહીંયા જોઈએ છીએ કે ક્વેશ્ચન નંબર 1 છે કે y = 3x + 5 ને ઉકેલ કેટલા હોય। હવે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ આપણને સૂત્ર આપ્યું હોય y = 2x + 5 ના ઉકેલ કેટલા થશે, તો સોરી 3x + 5 છે, તો આના ઉકેલ આપણને ખ્યાલ છે, આ સામુ ઇક્વેશન છે, રેખા એટલે કે લાઈન નું ઇક્વેશન છે। લાઈન નું ઇક્વેશન હોય ત્યારે લાઈન પર કેટલા બિંદુઓ હોય છે આપણને ખબર હોતી નથી, એટલે કે અસંખ્ય હોય છે, તો કે આના ઉકેલ કેટલા મળશે આપણને, અનંત મળશે। જો એક જ ઉકેલ મળતો હોય તો એને શું કહીએ છીએ, અનન્ય કહીએ છીએ, અથવા માત્ર બે ઉકેલ। અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે, પહેલામાં કહ્યું છે અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક જ, પછી માત્ર બે ઉકેલ એટલે કે બે, અને અનંત ઉકેલ એટલે કે ઘણા બધા। તો આપણને ખ્યાલ છે આ રેખાનું સૂત્ર છે, લાઈનનું ઇક્વેશન છે, લિનિયર ઇક્વેશન હંમેશા કોનું હોય છે, લાઈનનું હોય છે। તો એના માટે આપણે લખીએ છીએ આપણો ઓપ્શન જે થર્ડ નંબરનો છે કેટલા છે, અનંત ઉકેલ છે। પછી ક્વેશ્ચન નંબર 2 છે, એકદમ સરળ ચેપ્ટર છે આ, જેમાં તમને આસાનીથી કરી શકો છો। ફક્ત એકવાર જે હું બેઝિક અહીંયાથી શીખવાડું છું તમને, એટલું બેઝિક તમારા ધ્યાનમાં હોવું જોઈએ, અને જે પણ અહીંયાથી એક્સપ્લેન કરવામાં આવે છે એ શાંતિથી સાંભળો અને સમજો, બરાબર છે। તો તમને આ ચેપ્ટર એકદમ સરળ લાગશે, થર્ડ ચેપ્ટર પણ એકદમ સરળ છે, ફોર્થ પણ સરળ છે, અને એના પછી ફિફ્થ ચેપ્ટર આવશે એ પણ એકદમ સરળ છે, બરાબર છે। તો અહીંયા શું છે, ક્વેશ્ચન નંબર 2માં આપણને કહેવામાં આવ્યું છે કે ચાર ઉકેલ લખો, તો કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના ચાર અલગ અલગ ઉકેલ લખવાના કહ્યા છે। તો શું થશે, 2x + y = 7 છે, 2x + y = 7 છે। તો હવે જ્યારે પણ ઉકેલ શોધીએ છીએ ત્યારે તમારે એક જ ધ્યાન, તમારી બુકમાં નહીં આપેલું હોય, પણ આપણે જ્યારે પણ ઉકેલ શોધીએ છીએ ત્યારે એને આ સ્વરૂપે લખીએ છીએ, x લખવાના, y લખવાના, અને એની ઉપર આપણે બોક્સ બનાવીએ છીએ। અહીંયા ચાર ઉકેલ શોધવાનું કહ્યું છે, તો અહીંયા ચાર બોક્સ બનવા જોઈએ, બરાબર। અહીંયા x ની અલગ અલગ કિંમતો લખી નાખો, હું લખું છું 0 -1 2 4, બરાબર। તો એની માટે હવે y ની કિંમત કેટલી મળે છે, અહીંયા શું કરવાનું, જ્યારે પણ ઉકેલ શોધવાનું કહ્યું હોય x ની કોઈ પણ કિંમત લખી નાખીએ છીએ, બરાબર, અને એના માટે y ની કિંમત શોધીશું। એવું જરૂરી નથી કે x ની કિંમત હું જે બુકમાં આપેલી છે એ રીતે જે ફિક્સ લઈશ, નહીં, તમે અહીંયા કોઈ પણ કિંમત લઈ શકો છો, x ની અહીંયા આપણે કોઈ પણ કિંમત લઈશું। તો અહીંયા હું કઈ કઈ કિંમતો લઉં છું, 0 -1 2 અને 4, બરાબર છે। તો હવે એના માટે y ની કિંમત મને શું મળે છે, તો એ સરાપતિ લઈએ છીએ, આ જે ઇક્વેશન છે એની પરથી આપણને મળે છે, સોરી અહીંયા y છે = 7 છે। તો x ની કિંમત કેટલી લીધી આપણે, 0 લીધી, તો 2 × 0 એટલે કે અહીંયા 0 થઈ જાય છે, તો y = મને કેટલા મળશે, અહીંયા 7 મળશે। પહેલામાં મને 7 મળે છે, ફરીથી હવે આગળ જોઈએ છે -1 માટે,
અહીંયા x is equal to તમારે આ રીતે લખવાનું છે x is equal to 0 માટે શું થશે આપણે જે y ની કિંમત મળે છે એટલી 7 મળે છે હવે ફરીથી આગળ જોઈએ છીએ x is equal to કેટલા છે આપણી જોડે -1 માટે સમીકરણમાં ફરીથી x is equal to -1 લખીએ છીએ plus y is equal to 7 તો અહીંયા જે છે 2 minus 1 એટલે કે -2 -2 કેટલી બાજુ જશે એટલે કે +2 થઈ જશે તો મને જે જવાબ મળે છે કેટલો મળશે y is equal to 9 મળશે તો અહીંયા હું લખીશ 9 તો એવી જ રીતે 2 છે તો 2 માટે આપણને કેટલા મળે છે તો આગળ કરીએ છીએ x is equal to 2 that implies y is equal to કેટલા થશે તો y is equal to આપણને કિંમત મળે છે એ અહીંયા 2 મૂકી દઈએ સમીકરણમાં તો 2 2 જા 4 થાય 7 ની પેલી આ બાજુ જશે જમણી બાજુ એટલે 7 -4 થશે તો y is equal to 7 -4 એટલે કે 3 મળશે હવે 4 લઈએ છીએ તો 4 2 જા 8 થાય છે 7 -8 કેટલા થશે -1 થશે તો x is equal to 4 માટે આપણને જે કિંમત મળે છે y ની કેટલી છે -1 છે તો આ થઈ ગયા આપણા ચાર ઉકેલ હવે છેલ્લે તમારે જવાબમાં કઈ રીતે લખવાનું છે તો જવાબ આ રીતે કરીને લખીએ છીએ કે x y is equal to 0 7 comma -1 9 comma 2 3 comma 4 -1 a આપેલ સમીકરણના ઉકેલ છે એ આપેલ સમીકરણના ઉકેલ છે ઓકે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી તો આ રીતે આપણે એના ઉકેલો શોધી શકીએ છીએ એવી જ રીતે ફરીથી એક સમજી લઈએ છીએ તો અહીંયા મને આપેલું છે પાઈ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 9 અરે અહીંયા ફરીથી સેકન્ડ છે 2 સોરી પાઈ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલી કિંમત આપેલી છે 9 આપેલી છે તો હવે શું કરીશું પહેલા તમારે આને સમીકરણને આપણે ખ્યાલ છે કે y ની કિંમત x ની કિંમત તો આપણે ડાયરેક્ટ લઈએ છીએ પણ એના માટે y ની કિંમત શોધવાની છે તો તમે એ પણ કરી શકો છો કે y is equal to આપણે શું કરીએ છીએ આ જે પદ છે પેલી બાજુ લઈએ છીએ તો 9 - pi x હશે એવું દરેકમાં કરી શકો છો બરાબર અહીંયા પણ કરી શકો છો y is equal to કેટલા 7 - 2x લખી નાખવાના એટલે સરળતાથી તમારો જવાબ મળી જાય આપણને ચાર ઉકેલ શોધવાના કહ્યા છે તો ફરીથી ચાર કામ જોઈએ છીએ જેમાં અહીંયા x ની કિંમત હું કોઈ પણ નહીં લઉં છું 0 લઉં છું 1 લઉં છું -1 લઉં છું અને પાઈ લઉં છું બરાબર છે હવે જુઓ અહીંયા એવું જરૂરી નથી કે આપણે ફક્ત સમમેય સંખ્યાઓ લઈએ અસમમેય સંખ્યા પણ લઈ શકીએ છીએ પાઈ એ કેવી છે અસમમેય સંખ્યા છે બીજું એ કે એ અસમમેય સંખ્યા છે માટે આપણને તો શું કહ્યું છે કે વાસ્તવિક સંખ્યા a b અને c કેવા હોઈ શકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે તો અહીંયા હું આગળ 0 માટે શું લઈશ અહીંયા 0 માટે અહીંયા x = 0 મૂકીશ તો y = મને 9 મળશે અહીંયા 1 મૂકું છું તો મને મળશે 9 - 5 મળે છે બરાબર પછી -1 મૂકું છું અહીંયા તો 9 + 5 મળે છે બરાબર છે અને પાઈ મૂકું છું તો 9 - પાઈ સ્ક્વેર મળશે હવે તમને એમ થશે કે આ આપણું સમીકરણ તો સુરેખ સમીકરણ છે તો અહીંયા પાઈ સ્ક્વેર કેમ તો આપણને ખબર છે પાઈ ની કિંમત કેટલી 3.14 આપણે એપ્રોક્સિમેટ લઈએ છીએ તો એનો વર્ગ એટલે કે 3.14 કરીશું તો ફરીથી આપણને કેવી લિનિયર જ મળી જશે એટલે કે સુરેખ સમીકરણ જ મળી જાય છે બરાબર છે
तो x અને y જે છે એના માટે આપણને જે કિંમત મળે છે એ આવી મળે છે બરાબર હવે જનરલી આની પરથી તમારે ગ્રાફ દોરવાનો હોય છે જે તમે આગળ જશો એટલે જોશો 4.3 માં એ આવે છે બરાબર છે અત્યારે અહીંયા આપણને જસ્ટ ઓકે શોધવાના કહે છે માટે આવી કિંમતો આપેલી છે હવે આવી કિંમતો આપણે ગ્રાફ માં દોરી શકતા નથી તો આપણે डायरेक्ट सादी ज इक्वेशन रेखा नु समीकरण असंख्य उकेलो मळे छे तो क्या क्या उकेलो मळे छे लखीस तो आपेल समीकरण उकेल क्या है 0 9 1 9 - π बराबर है यहां आ रीते બધું જ લખવાનું છે -1 9 + π છે અને લાસ્ટ છે π એના માટે મળે છે મને 9 - π છે ઓકે તો આ જે છે આપેલ સમીકરણના ઉકેલ છે બરાબર તો આ રીતે હવે તમે વધારે સમ કરી શકો છો હજુ એક ઉદાહરણ લઈ લઈએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવે x + 4y છે એ તમને ફક્ત સમજાવી દઉં છું એ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર છે पूर्णांक संख्याओ आवे अत्यारे ने ज्यारे ग्राफ दोरवानो थाय त्यारे अहींया एवा ज नंबरो लईए छीए जेथी आपणने जे अहींया किंमत मळे छे पूर्णांक होय जेथी आपणने ख्याल छे के ग्राफ मां तो आपणे फक्त पूर्णांक संख्याओ ज लखीए छीए एवुं नथी के पूर्णांक संख्याओ ज लखाय पहेली आपणे दशांश वाळी संख्याओ पण लखी शको छो पण जनरली आपणे शुं करीए छीए ग्राफ मां ए एवी संख्याओ तमे आगळ जशो एटले भणवामां आवशे के कई रीते ग्राफ पर प्रेझेंट करवानी छे आजे पूर्णांक संख्याओ करो छो ए रीते ज करवानुं होय छे एमां पण एने शुं करवानुं होय छे पेलुं जे आपणे संख्या रेखा पर क्रमिक विपुल दर्शिताની મદદથી જોયું હતું એવી જ રીતે આમાં પણ ક્રમિક विपुल दर्शिताની જેવી રીતે આમાં પણ નાના નાના અંકો લઈએ છીએ બરાબર છે તો એ રીતે આગળ વધતા જઈએ તો એ પણ આપણને કરી શકીએ છીએ હવે આગળ જોઈએ આપણને ક્વેશ્ચન 3 માં આપવામાં આવ્યું છે કે નીચેમાંથી કયા બિંદુઓ સમીકરણના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો તો જ્યારે પણ ચકાસો પ્રશ્નમાં ચકાસો એવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે ડાબા બરાબર જબાલી લઈશું બરાબર છે તો અહીંયા મને સમીકરણ આપેલું છે x - y = 4 તો એના માટે પહેલું જ લઈએ છીએ 02 જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે તો કઈ રીતે કરીએ છીએ ડાબા લઈએ છીએ ડાબા બરાબર આપણને કેટલો જવાબ મળવો જોઈએ 4 મળવા જોઈએ એટલે કે જવાબ મળવું જોઈએ ડાબા =
અહીંયા x minus 2y છે x ની કિંમત કેટલી છે 0 છે minus 2 છે y ની કિંમત તો 2 into 2 અહીંયા મને મળે છે minus 2 into 2 minus 4 થાય છે આ બરાબર 4 છે નથી does not equal to 4 છે માટે અહીંયા લખીએ છીએ તાપા does not equal to જવાબ માટે આ જે છે એ આપેલ समीकरण नो उकेल नथी ख्याल आवे ने એવી જ રીતે હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ છે જેથી તમને ખ્યાલ આવે બાકીના તમારે હોમવર્ક માં કરવાના છે ફોર્થ નંબર નો આપણે લઈએ છીએ √2 અને 4 √2 તો અહીંયા x - 2y છે એ ડાબા બરાબર લઈએ છીએ ડાબા બરાબર શું થશે x - 2y तो x ની કિંમત √2 લખીએ છીએ -2 into y ની કિંમત કેટલી છે 4 √2 છે તો આપણને અહીંયા જે મળે છે એ કેટલા મળશે √2 -4 ગુણ્યા 8 √2 √2 -8 √2 કેટલા થશે -7 √2 હવે આના બરાબર 4 છે નથી તો ફરીથી આપણે અહીંયા પણ લખીએ છીએ કે ડાબા બરાબર છે બા નથી માટે આપેલ સમીકરણનો ઉકેલ નથી આ જે છે એ આપેલ સમીકરણનો ઉકેલ નથી બરાબર છે તો એ રીતે તમે આનું સોલ્યુશન કરી શકો છો હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ છે બાકીના તમારે હોમવર્કમાં કરવાના છે 2 3 અને 5 એ તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં શું આપેલું છે આપણને x અને y ની કિંમત આપેલી છે અને એક સમીકરણ આપેલું છે અને કહ્યું છે કે એ ઉકેલ છે તો આપણને એના પરથી ખ્યાલ જ હોય કે ઉકેલ હોય તો એ આપેલ સમીકરણનું સમાધાન કરતું હોય ઉકેલ ના હોય તો આપણે x અને y ની કિંમત ઉકેલ જેટલી લઈ શકતા નથી એ જોઈએ છે જેથી તમને ખ્યાલ આવી જશે કે ક્વેશ્ચન શું કહે છે અહીંયા તમે બેટા ધ્યાન રાખશો તો તમારે ટ્યુશન કરવાની પણ જરૂર નહીં પડે એટલું હું ચોક્કસ કહું છું પણ ફક્ત તમારે ધ્યાન રાખી અને હું જે કરાવું છું એ વર્ક તમારે કરવાનું છે બરાબર અને કેટલાક પ્રેક્ટિસ ના સમ કરશો તો તમને આસાની રહેશે x = 2 y = 1 તો એની ઉપરથી હવે શું કહ્યું છે 2x + 3y = k નું ઉકેલ ગણશે આનો ઉકેલ ગણ આપેલો છે કેટલો છે આ જે છે અને એની પરથી આપણને કહ્યું છે સોરી k ની કિંમત શોધો આ બંને આપેલા છે એની પરથી આપણને કહ્યું છે k ની કિંમત શોધો હવે ઉકેલ ગણ હોય તો આપણે શું કરીએ છીએ આ બંને આમાં મૂકી દઈશું તો 2 છે અહીંયા 2 x = 2 + 3 y = 1 = k માટે અહીંયા 2 2 4 प्लस 3 इज इक्वल टू के માટે k ની વેલ્યુ આપણને મળે છે 7 છે સિમ્પલ આ ચેપ્ટર એકદમ સરળ છે તમને કશું જ હાર્ડ લાગશે નહીં આમાં બરાબર છે અને કેટલાક વિશિષ્ટ દાખલા હવે આગળ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે હવે એમાં પણ કહ્યું છે કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલો શોધો તો આપેલ સમીકરણના ઉકેલો શોધવા હોય 4 કહ્યું હોય તો 4 શોધવાના 5 કહ્યું હોય તો 5 શોધવાના x ની અલગ અલગ કિંમતો લઈ લેવાની 5 કિંમતો લેવાની 6 કહ્યું હોય તો 6 કિંમતો લેવાની એના માટે y ની કિંમત શોધીશું આપેલ સમીકરણની ઉપરથી હવે બીજું એ કહ્યું છે કે કયા બિંદુ આપેલું એક સમીકરણ છે 2x + 3y = 24 આપેલા છે તો n ની ઉપરથી આપણે કહેવાનું છે કે જે આપણે હમણાં જોયું આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તો એ એને આધારિત છે હવે એના પછી જે છે એ આ સમને આધારિત છે ક્વેશ્ચન નંબર 4 ને આધારિત કે પહેલેથી જ કહ્યું છે કે આપેલું સમીકરણ છે એના આ ઉકેલ છે તો એની અંદર આપણે x અને y ની કિંમત મૂકી શકીએ છીએ જો એમ કહેવામાં આવ્યું હોય કે ઉકેલ નથી આ ઉકેલ નથી તો આપણે આની અંદર મૂકી શકતા નથી બરાબર છે તો એ ધ્યાન રાખજો જ્યારે પણ એવું કહેવામાં આવે કે x જે પણ કિંમતો આપેલી હોય એ આપેલ સમીકરણનો ઉકેલ હશે તો જ આ કિંમતો આપણે અહીંયા મૂકી શકીએ છીએ બરાબર તો એક બીજું એક સમ કરી લઈએ છીએ જેથી તમને ખ્યાલ આવી જાય
आना जेवो छे एक्स्ट्रा समूह लईए छे આપણને સમીકરણ આપેલું છે 4x - ky = 10 અને x = 5 અને 4 આપેલા છે અને સમીકરણ છે 4x - ky is equal to 10 જે આપણે શું કરવાનું છે k ની વેલ્યુ શોધવાની છે બરાબર તો અહીંયા x = 5 મૂકીએ છે y = 4 મૂકીએ છે અને એના પરથી જે સોલ્યુશન મળે છે કેટલું મળે છે કે એનું એ જોઈએ છે તો x ની કિંમત 5 છે તો અહીંયા 5 મૂકીસ માઈનસ k ઇન્ટુ y ની કિંમત 4 છે તો અહીંયા 4 મૂકીએ છે is equal to 10 છે અહીંયા 5 4 = 20 થશે માઈનસ અહીંયા 4 k થશે is equal to 10 થાય છે હવે અહીંયા માઈનસ 1 ઉપર છે તો આપણે એને કઈ બાજુ લઈએ અને આ પદને આ બાજુ લઈએ છીએ તો 20 માઈનસ 10 is equal to શું થશે 4k થશે આ પેલી બાજુ જાય છે તો પ્લસ થાય છે અને આ આ બાજુ આવશે તો માઈનસ થશે તો અહીંયા મળે છે 20 માઈનસ 10 10 એટલે કે 10 is equal to 4k સો k is equal to મને કેટલા મળશે 10 ડિવાઇડ બાય 4 મળે છે 10 ડિવાઇડ બાય 4 કેટલા થાય 5 બાય 2 થાય ઉપર નીચે જ્યારે કટ કરીએ છીએ ત્યારે આપણને 5 બાય 2 જવાબ મળે છે તો આ એનો ફાઇનલ આન્સર છે બરાબર હવે તમને એને દશાંશમાં આપેલો હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ હવે આની મદદથી આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એની મદદથી આલેખ દોરવા હોય તો કઈ રીતે દોરીએ છીએ હવે શીખીએ છીએ અહીંયા હું એક સમીકરણ લખું છું આપણો પોઈન્ટ છે આપેલ દ્વિચલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ માટે સમીકરણના આલેખ દોરો બરાબર છે તો આ રીતે આપણને આપેલું હોય તો કોઈ પણ અહીંયા હું લખું છું અત્યારે 3x + y is equal to 2 તો હવે મારે શું કરવાનું છે અહીંયા આલેખ દોરવાના છે તો પહેલા શું કરવું પડશે આલેખ માટે મને એના ઉકેલ એટલે કે એના બિંદુઓ ખ્યાલ હોવો જોઈએ બિંદુઓ દ્વારા આપણે આલેખ દોરીએ છીએ ને તો કે આ જે લાઈન છે એ ક્યાં આવશે આલેખમાં આપણને ડાયરેક્ટ ખબર પડશે નહીં તો માટે આના માટે શું કરીએ છીએ પહેલા આપણે એના બિંદુઓ શોધીએ છીએ એના બિંદુઓ કેટલા મળે છે x અને y લઈએ છીએ આગળ જે કરતા હતા એ રીતે જ આપણે ઉકેલ પણ શોધીશું ઓછામાં ઓછા તમારે ચાર ઉકેલ ગણ તો શોધવાના છે બરાબર છે જેથી તમારો ગ્રાફ જે મળે છે એ ચોક્કસ મળશે તમને અહીંયા હું 0 લઉં છું પહેલા તો અહીંયા 0 મળશે તો y = 2 મળે છે અહીંયા માઈનસ 2 લઉં છું x = માઈનસ 2 લઉં છું તો 3 2 = 6 એટલે કે માઈનસ 6 થશે પેલી બાજુ જશે તો 2 + 6 એટલે કે 8 થશે અહીંયા માઈનસ 1 લઈએ છીએ માઈનસ 1 એટલે કે માઈનસ 3 પેલી બાજુ જશે તો પ્લસ થશે તો 5 મળશે એવી જ રીતે હવે પ્લસ 1 લઉં છું પ્લસ 1 લઈએ છીએ તો 3 1 જા 3 3 પેલી બાજુ જશે તો 2 માઈનસ 3 એટલે કે માઈનસ 1 મળશે બરાબર છે તો આ એના બિંદુઓ મળી ગયા જ્યારે પણ ગ્રાફ દોરો છો એટલે તમારે ઉપર ખૂણામાં આ લખવાનું રહેશે બરાબર હવે તમને ગ્રાફ દોરતા શીખવાડું છું કઈ રીતે ગ્રાફ દોરીએ છીએ આની મદદથી આ જે છે આપણો y y ડેશ છે આ છે x અને x ડેશ છે એમાં પહેલા શું કરવાનું આ બિંદુ લખીએ છીએ પછી આપણને મેક્સિમમ કેટલા y 8 સુધી આપ્યા છે 8 સુધી આપ્યા છે તો y માં આપણે પ્લસ 8 સુધી લખવા જ પડશે બરાબર છે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર હવે બીજું તે અહીંયા મને x પર અને માઈનસ માં કેટલા માઈનસ 1 સુધી જ આપ્યા છે તો અહીંયા હું માઈનસ 1
माइनस टू और माइनस थ्री बदा नहीं लिखी केम कारण के माइनस में कितनी कीमत छे y की माइनस एक સુધી ની છે તો ગ્રાફ તો અહીંયા સુધી આવશે પછી આગળ x ની કિંમત તો જોઈ લીધી છે x ની કિંમત તો કઈ છે તો કે 0 છે માઈનસ 2 છે માઈનસ 1 છે અને 1 છે તો અહીંયા માઈનસ માં કેટલા માઈનસ 2 સુધી છે મોટામાં મોટા તો માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 સુધી લખીએ છીએ એવી જ રીતે અહીંયા 1 2 3 4 અને 5 સુધી લખ્યા છે બરાબર એવું જરૂર નથી કે બધી બાજુ સરખા લખો બરાબર છે જે આપેલું હોય એ પ્રમાણે તમે લખી શકો છો હવે તમને જ્યારે પણ આ ફોર્મમાં આવેલું હોય ત્યારે તમારે શું કરવાનું છે આ જે છે એ આપણે ડાબી બાજુ અહીંયા લખી છે 3x + y = 2 માટે શું કરીએ છીએ આ જે ટેબલ છે અહીંયા જમણી બાજુ બનાવી દઈશું બરાબર છે x y कॉर्नर में ऊपर बनावानो छे અત્યારે અહીંયા તમને એવું લાગશે કે ગ્રાફ ની અંદર બન્યું છે પણ જ્યારે તમે બનાવો છો ત્યારે છેક ઉપર કોર્નર માં બનાવવાનું છે આ જે સેકન્ડ ક્વોડ્રન્ટ છે દ્વિતીય ચરણ છે એમાં આપણે ઉપર ખૂણામાં બનાવીશું જેથી આપણે ગ્રાફ દોરવામાં નડશે નહીં બચે તો અહીંયા કિંમત લખીએ છે 0 2 - 2 8 - 1 5 અને 1 - 2 હવે આના આધારે બીજું એક શું કહ્યું હતું કે એનું પ્રમાણમાપ લખવાનું ભૂલવાનું નથી તો સ્કેલ લખી દઈએ છીએ આ બાજુ તમારું આ જે કિંમતો છે એ ડાબી બાજુ લખીશું અને જમણી બાજુ એનું પ્રમાણમાપ સ્કેલ લખીએ છીએ તો x અને y મને ખ્યાલ છે બંને પર સરખા જ છે માટે x અને y અક્ષ બંને જોડે લખી દઉં છું 1 સેન્ટીમીટર બરાબર શું થશે 1 એકમ થશે બરાબર છે તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર કેટલા મળે છે મને 1 એકમ મળે છે તો હવે ગ્રાફ દોરીએ છીએ તો ગ્રાફ દોરવો હોય તો પહેલા શું કરવાનું છે આપણે બિંદુઓ જોવા પડે એટલે કે જે ઉકેલ ગણ આપેલો છે 0 2 ઉકેલ ગણ છે આપણો તો 0 2 ક્યાં આવે છે 0 x પર અને 2 y પર જોવાના તો 2 અહીંયા છે તો એક બિંદુ અહીંયા મળે છે તો પહેલા આપણે ફક્ત બિંદુઓ દર્શાવીએ છીએ એનો અહીંયા ઉકેલ ગણ લખતા નથી બરાબર છે એના યામ લખતા નથી એ પાછળથી લખીશું માઈનસ 2 8 તો માઈનસ 2 છે અહીંયા અને 8 ક્યાં મળે છે અહીંયા ક્યાં મળે છે બરાબર એવી જ રીતે જો આવું ના થાય એટલા માટે હું તમને કહું છું કે આ જે છે તમે ક્યાં લખશો કોર્નરમાં ઉપર લખશો ત્યારે આવું નહીં થાય બરાબર અહીંયા ઓવરલેપ થઈ જાય છે બંને તો એવું નહીં થાય તમારે હવે એના પછી જે માઈનસ 1 5 તો માઈનસ 1 ક્યાં છે તો માઈનસ 1 મારા અહીંયા જોવાના છે સોરી હા માઈનસ 1 અહીંયા જોવાના છે અને 5 અહીંયા જોઈશું તો જે મળે છે એ ક્યાં આગળ મળશે અહીંયા આગળ ક્યાં મળે છે એવી જ રીતે આગળ જોઈએ છે 1 માઈનસ 1 ક્યાં મળશે તો 1 અને માઈનસ 1 અહીંયા મળે છે તો આ જે બિંદુઓ મળશે એ તમને એક જ લાઈનમાં મળશે જો આડાવાળા મળતા હોય તો તમે કંઈક ખોટી રીતે અહીંયા બિંદુ શોધ્યું છે અથવા કોઈ કંઈક ભૂલ કરી છે બરાબર તો આ બિંદુ જે મળે છે મને કેવા મળશે એક જ લાઈનમાં મળે છે બરાબર છે તો અહીંયા જે આ બિંદુ લખ્યા એ તમે હવે અહીંયા ઉકેલ લખી દઈએ છે કે કેટલા છે તો આ છે માઈનસ 2 8 છે આ જે છે એ માઈનસ 1 5 છે આ જે છે એ 0 2 છે અને અહીંયા જે આપેલું છે એ 1 માઈનસ 1 છે બરાબર હવે આ અહીંયા બીજું એક એ લખવાનું ભૂલવાનું નહીં કે આ કઈ લાઈન છે તો કે એ છે આપણી 3x + y = 2 જ્યારે પણ ગ્રાફ દોરીએ છીએ તો આ વસ્તુ પણ આપણે નહીં ભૂલીએ બરાબર છે તો એ અહીંયા પણ લખી શકો અહીંયા પણ જ્યાં જગ્યા હોય ત્યાં લખી શકો છો પણ ક્યાં લખવાનું આ જે લાઈન આપેલી હોય એની એક્ઝેક્ટ પાસે લખી દઈએ છીએ બરાબર તો એનો મતલબ શું થાય છે કે આ લાઈન કઈ છે એ કઈ છે આ જે સુરેખ સમીકરણ છે એના માટેની લાઈન છે માટે બરાબર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો એક સ્કેલ લખવાનું નથી ભૂલવાનું અને આ જે છે અહીંયા ડાબી બાજુ લખીશું અને આ જે છે બિંદુઓ એ બિંદુ પહેલા દર્શાવીશું ને પછી એના યામ લખીશું અને અહીંયા વચ્ચે ચીરું લખવાનું નહીં ભૂલીએ જે આપણો ઉગમ બિંદુ છે બરાબર તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળ હવે આપણને ઉકેલ આપેલા હોય બિંદુઓ આપેલા હોય અને એની મદદથી આપણને શું શોધવાનું કહ્યું હોય તો કે આપેલ જે
बिंदु माटे एनु समीकरण शोधो, एने जे इक्वेशन जे मळे छे सुरेख समीकरण ए आपणे शोधवानुं कर्युं होय तो कई रीते शोधीए छीए? तो શું છે કે જે રેખા પર આપેલ બિંદુ શું છે 1 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો, આવા કેટલા સમીકરણ હોય તે તમે જોઈ શકો છો. તો 1 2 વાળું હું કોઈ એક સમીકરણ લખું છું, તો અહીંયા x + y = અહીંયા શું થશે 3 થશે, x ની કિંમત 1 છે, y ની કિંમત 2 છે, તો મને 3 મળે છે બરાબર. હવે બીજું એક સમીકરણ હું ટ્રાય કરું છું, तो 3x 4x 5x हाँ 5x plus y is equal to तो सॉरी यहाँ माइनस लिए जी is equal to 3. आ समीकरण नो बिंदु छे, आ बिंदु माटे आ समीकरण मळे छे, तो यहाँ मूकीए छे 1, तो 5 into 1 એટલે કે 5 माइनस यहाँ y इज इक्वल टू 2, तो 5 माइनस 2 मने 3 मळे छे, तो आ पण એનું જ આ સમીકરણ છે અને આ પણ એનું છે. એવી રીતે એનાથી વધારે શોધવા હોય તો મળી શકે છે, તો આ મળે છે મને કેટલા, અહીંયા મારે 2y કરવા છે, તો 2y એટલે કે આની કિંમત કેટલી મળશે, અહીંયા 2 છે y બરાબર, તો 2y એટલે કે કેટલા મળશે 2 2 જા 4 મળશે, તો અહીંયા કેટલામાંથી હું 4 માઈનસ કરું છું તો 3 મળશે મને, તો હું શું કરીશ અહીંયા જે આગળની કિંમત છે એ એનાથી 3 વધારે હોય એવી લઈશ બરાબર છે. તો 3 વધારે હોય એવી કિંમત કઈ થશે, તો અહીંયા 1 છે માટે હું અહીંયા 3 વધારે હોય એવી કિંમત 7x લઈ શકું છું. 7x એટલે કે અહીંયા 1 મૂકીએ છીએ તો શું થશે 7 માઈનસ 4 = 3 થશે, તો અહીંયા મને મળી જાય છે બીજું ઇક્વેશન. તો હવે અહીંયા જોઈએ છે તો કે કોઈ આપેલ એક બિંદુ માટે એક બિંદુમાંથી આપણને જ્યારે પણ ગ્રાફ આપેલો હોય છે ત્યારે કોઈ એક બિંદુ આપેલું હોય તો એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ દોરવાની કહી હોય તો કેટલી થાય છે, એ હંમેશા અસંખ્ય મળે છે બરાબર છે. તો આ જે એક જ બિંદુ છે એમાંથી કેમ અસંખ્ય મળે છે, તો અહીંયા હું જોઉં છું કે આ જે છે રેખા એ પણ દોરી શકું છું, આમ દોરી શકું છું, એ રીતે તમે આમ 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 એ રીતે કેટલી અસંખ્ય રેખાઓ દોરી શકો છો બરાબર. તો અહીંયા મને અનંત રેખાઓ મળે છે, તો એવા અનંત રેખાઓ માટે કેટલા સમીકરણો પણ કેવા મળે છે, અનંત મળશે બરાબર છે. માટે કોઈ પણ એક બિંદુ માટે જેથી કોઈ પણ બિંદુ કોઈ એક જ બિંદુ માટે આપણને કેટલી રેખાઓ મળે છે, તો એ અસંખ્ય રેખાઓ મળશે. પરંતુ હવે કોઈ હું બે બિંદુ લઉં છું 1 2 અને 2 3 બરાબર છે, આ બે બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખાઓ મળે, તો અહીંયા હું ગ્રાફ દોરું છું એનો. તો અહીંયા કેટલા છે 0 છે, x બરાબર કેટલા છે 1 અને 2 છે, તો અહીંયા ફક્ત 1 અને 2 લો કે થોડા વધારે લઈ લઈએ છીએ તો કોઈ ફરક પડતો નથી, અને 2 અને 3 છે y બરાબર, તો અહીંયા 3 સુધી લેવું પડશે, હું 4 સુધી લઉં છું બરાબર છે. હવે આ જે બિંદુઓ છે એ દર્શાવીએ છીએ, 1 2 બિંદુ ક્યાં આગળ છે, તો 1 2 અહીંયા આગળ આવશે, અને 2 3 ક્યાં આગળ આવશે, તો અહીંયા આવશે. તો આમાંથી બે બિંદુઓમાંથી કેટલી પસાર થાય છે રેખાઓ, તો ફક્ત એક જ લાઈન પસાર થશે, અને એ લાઈન જે છે એ કઈ રીતે હશે, આ જે છે એવી એક જ લાઈન મળશે. બીજી તમે અહીંયાથી આમ દોરશો તો પણ આ બિંદુમાંથી નહીં થાય, યા તો આ બિંદુમાં દોરશો તો આ બિંદુમાંથી પસાર નહીં થાય બરાબર છે. તો માત્ર બે બિંદુઓ છે, બે બિંદુમાંથી જો દોરવી હોય તો કેટલી એક અને માત્ર એક જ લાઈન દોરી શકીએ છીએ, એક જ રેખા મળે છે આપણને, એટલે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેટલી, તો આપણે લખીએ છીએ અનન્ય, અનન્ય એટલે માત્ર એક જ બરાબર છે, એક કરતા વધારે બે બિંદુઓમાંથી રેખાઓ પસાર થતી નથી. પરંતુ જ્યારે એક જ બિંદુ કહેવામાં આવ્યું હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમાંથી કેટલી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, તો એમાં જવાબ આવશે અનંત. જ્યારે બે બિંદુમાંથી પૂછવામાં આવ્યું હોય ત્યારે એનો જવાબ આપણે લખીશું એક અને માત્ર એક જ, એટલે કે અનન્ય રેખાઓ પસાર થાય છે.
हवे आगळ जोईए छीए तो नेक्स्ट आपणने केटलाक समीकरणों आपेला छे ए आपणे आवता क्लासमां जोईशुं। हवे टाइम कम्प्लीट थई गयो छे आजना क्लासनो। ओके आई होप तमने अहींया सुधी ख्याल आव्यो हशे। कोई पण डाउट्स होय तो तमे झूम क्लासमां पूछी शको छो। आपनी पासे मारो नंबर छे बराबर छे। ना होय तो आप लखी शको छो 8732941177। ओके थैंक यू।